पर नजर करिए, शिस्त ने लईने पस्त थयेली कोंग्रेस माटे मोटो पड़कार छे। लोकसभा चूंटणी पछी कोंग्रेसना नेताओमां हताशा चरमसीमाए पहोंची छे। बैठक माटे आवेला बे नेताओ वच्चे मारामारी थई। रघु देसाई अने लालजी देसाई वच्चे महासंघर्ष थयो। कोंग्रेसे रघु देसाईने शोकोज नोटिस फटकारी छे। राधनपुर बैठक खाली पड़ता धारासभ्य थवा अत्यारे घमासाण शुरू थई गयुं छे। लालजी देसाईए राधनपुरमां बैठक करता रघुभाई भड़क्या। गुजरात कोंग्रेसना मोटा नेताओनी सामे बाथम बत्थी आव्या हता। तो नेता लालजी देसाईने पण कोंग्रेसे जवाब आपवा नोटिस आपी छे। नेताओने शिस्तमां राखी नहीं शकती कोंग्रेसमां आ नेताओनो संघर्ष अत्यारे सामे आवी रह्यो छे। तो लालजी देसाईने पण कोंग्रेसे जवाब आपवा नोटिस आपी छे। तो जणावी દઈએ રાધનપુર બેઠકનું વજૂદ શું છે, કારણ કે આ બેઠક માટે જ સંઘર્ષ થયો। ઠાકોર મતદારોની બહુમતી ધરાવે છે આ રાધનપુર બેઠક, ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। સાથે દેસાઈ મતદારો પણ રાધનપુરમાં મહત્વના રહ્યા છે, માટે આ બે નેતાઓ વચ્ચે અત્યારે સંઘર્ષ ચાલી રહ્યો છે। ઠાકોર અને દેસાઈ નેતાઓના વર્ચસ્વનું આ રાધનપુર બેઠક હંમેશાથી કેન્દ્ર રહી છે। ઉત્તર ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ માટે જો કોઈ વટની બેઠક રહી હોય તો તે છે રાધનપુર બેઠક। 1996માં શંકરસિંહ વાઘેલા રાધનપુરથી ચૂંટાયા હતા, એટલે કહી શકાય ખૂબ જ મહત્વની બેઠક। 1996ની ચૂંટણીમાં રાધનપુરમાં ભારે વિવાદ પણ સર્જાયો હતો, ત્યારે ભાજપના નેતા શંકર ચૌધરીનો ઉદય પણ રાધનપુરથી જ થયો હતો, માટે આ રાધનપુર બેઠક મહત્વની માનવામાં આવે છે। શંકર ચૌધરીનું વર્ચસ્વનું કેન્દ્ર પણ રાધનપુર બેઠક રહી છે। વનવે હતું, એમણે જે પ્રકારે ગાળાગાળી કરી, અભદ્ર, કાનના કીડા ખરી પડે એ પ્રકારની ગાળો મેં ન સાંભળી હોય એવી પણ અનેક ગાળો હતી। મોવડી મંડળની હાજરીમાં બોલ્યા, એમણે ધક્કો મારીને પાછો પાડવાની કોશિશ કરી, એમણે જે રીતે હાથમાં જોડું લઈને મારવા માટેની કોશિશ કરી, આ બધી કોશિશ એમને મુબારક। કારણ કે હું એવું માનું છું કે રાજકારણ હોય કે સમાજકારણ હોય, કોઈને મારી ધમકાવીને સત્તાને પહોંચાતું, જનતાનું દિલ જીતવું પડતું હોય છે આના માટે। અને મારી લડાઈ જે છે હંમેશા વર્ષોથી જે છે, હું અન્યાય સામે, અસમાનતા સામે, અત્યાચાર સામે, ભ્રષ્ટાચાર સામે વર્ષોથી લડું છું, એ લડતો રહીશ। અને પાર્ટીની અંદર પણ જ્યાં શુદ્ધિકરણ માટે જરૂર છે એના માટે હું લડતો રહીશ, અને મને વિશ્વાસ છે કે પાર્ટી એના માટે યોગ્ય નિર્ણય કરશે। અને મારી લાઈન એવી છે કે અમારા માટે સૌથી પહેલો મુદ્દો અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે ગદ્દારી કરી, ઠાકોર સમાજ સાથે ગદ્દારી કરી, મારા રાધનપુર સાથે ગદ્દારી કરી, એટલે અમારા માટે સૌથી પહેલું એ કે હારવા જોઈએ। એના માટે ઉમેદવાર કોઈ પણ આવે એના અમારે જીતાડવાનો છે। કંઈ બલિદાન આપવાની વાત આવવાની પાર્ટી મને એમ કે તમે રહેવા દો, બીજાને આપી દો, તો પણ મારી તૈયારી એના માટે છે। હવે એના માટે મેં એમને ખુલાસો પૂછ્યું, ભાઈ તમને કોને કહેવત તમે કાલ ગયા હતા? સિટીની ઓલરેડી જવાબદારી અર્જુન મોઢવાડિયા સાહેબને આપેલી છે, આમને કોઈ લેવા દેવા નહોતું, કાલે પહોંચી ગયા, કેમ પહોંચી ગયા, શાના માટે પહોંચી ગયા, ભાજપને ફાયદો થાય એવું વાતાવરણ કેમ દોડી રહ્યા છે એનો મને ખ્યાલ આવતો નથી। પણ જે વાતાવરણ બનાવ્યું એમને, એના માટે મેં એમને પ્રદેશ સમિતિની મિટિંગ પૂરી થયા પછી, આગેવાનો બધા નીકળતા હતા પછી, મેં એમને ઊભા રાખીને પૂછ્યું કે લાલજીભાઈ સિંહ તમે ક્યાં શાના માટે આ સ્ટેપ લો છો? આપણા માટે ટાર્ગેટ અત્યારે કોંગ્રેસમાં આપણી એકતા રાખીને આપણે અલ્પેશભાઈને હરાવવાની છે, તમે શાના માટે આ કરી રહ્યા છો? એ મેં પૂછતા એમને એવું લાગ્યું કે એમનું ઇન્સર્ટ થયું, બીજું રાજકીય સ્ટન્ટ પોતાની માઇલેજ પબ્લિકમાં મીડિયામાં ચમકવા માટે પણ લોકો આવું બધું કરતા હોય છે। તો આ જ મુદ્દે વિરોધી દેવસિંહ બારડ લાઈવ જોડાઈ ગયા છે. જી દેવસિંહ, શિસ્તને લઈને પસ્ત થયેલી કોંગ્રેસ માટે આ મોટો પડકાર કહી શકાય, કારણ કે કોંગ્રેસ ઉભી થઈ રહી છે પરંતુ બેકફૂટ ઉપર આવી ગઈ છે, હતાશા ચરમસીમાએ પહોંચી છે. બેઠક માટે બે નેતાઓ વચ્ચે મારામારી થઈ, ક્યાં સુધી કોંગ્રેસમાં આવું ચાલશે? કારણ કે લડવાને બદલે અંદરોઅંદરની જ લડાઈ ચાલી રહી છે. હજી ચોક્કસથી કહી શકાય કે અત્યારે પેટા ચૂંટણી થોડા સમયની આવવાની છે, એ સંજોગોની અંદર પેટા ચૂંટણીમાં એકજૂટ થઈને લડવું અને ફરી એકવાર કોંગ્રેસને લોકોમાં વિશ્વાસ પેદા કરવો, એ પ્રકારનું કોંગ્રેસનું મિશન હોવું જોઈએ, એવું વિઝન હોવું જોઈએ, પણ તો અત્યારે દેખાતું નથી. અત્યારે રાધનપુર જે પેટા ચૂંટણી થવાની છે અને એને લઈને કોંગ્રેસના બે મહત્વના દેસાઈ નેતાઓ વચ્ચે
જે પ્રકારની બવાલ થઈ, જે પ્રકારનું જોયું લોકોએ, એ પ્રકારની સ્થિતિ ઉપરથી એટલું કહી શકાય કે કોંગ્રેસની અંદર ક્યાંક ને ક્યાંક શિસ્તનો અભાવ છે, ક્યાંક ને ક્યાંક એકતાનો અભાવ છે અને કોંગ્રેસ છે એ જીતવા માંગતી નથી, માત્ર ને માત્ર એકબીજાના ટાંટિયા ખેંચવા માંગે છે એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. અહીંયા વાત કરીએ રાધનપુર બેઠકની તો સુકામ રાધનપુર માટે આ બધું થઈ રહ્યું છે. તો રાધનપુર છે પહેલેથી એની એક નજર ઉત્તર ગુજરાતની મહત્વની બેઠકોમાં માનવામાં આવે છે. ઠાકોર સમાજનું વર્ચસ્વ ધરાવતી બેઠક છે. અલ્પેશ ઠાકોર લગભગ ત્યાંથી લડવાના છે, નક્કી થઈ ચૂક્યું છે કે ભાજપમાંથી તેઓ ત્યાં લડશે. આ સંજોગોમાં અલ્પેશ ઠાકોરને ખાળવો હોય તો બે જ સમાજ ત્યાં પાવરફુલ થઈ શકાય. એક છે ઠાકોર સમાજ જેની વસ્તી લગભગ 50-60% છે ત્યાં, એટલે કે 50-60% વોટર ત્યાં છે, ત્યાં રાધનપુરમાં છે. સાથે સાથે 20-25% જે સમાજ છે એ સમાજ છે એ દેસાઈ સમાજ છે, એટલે કે બે લોકો સૌથી મોટો પાવરફુલ ત્યાં પોઈન્ટ છે, કોમ્યુનિટી છે એ જગ્યાએ રાધનપુરમાં છે. આ ઉપરાંત ચૌધરી સમાજની ઉપર કેટલું વર્ચસ્વ છે અને મુસ્લિમ સમાજ પર ત્યાં આવેલો છે. તો તમામને લઈને કોંગ્રેસ છે એવું માની રહી છે કે આપણે જો અલ્પેશ ઠાકોર સામે ઠાકોરને બદલે દેસાઈ ઉતારવામાં આવે તો બની શકે કે બીજા સમાજનો સપોર્ટ મળે અને આપણે જીતી શકાય, એ પ્રકારની રણનીતિના ભાગરૂપે પણ ચર્ચા થઈ હોઈ શકે. પરંતુ આ તમામ ચર્ચાઓ છે, મૂળ મુદ્દો એક જ છે કે આ આખી બબાલ જે છે એ કોંગ્રેસના બે નેતાઓની છે. લાલજી દેસાઈ છે ઓલ ઇન્ડિયાના પ્રમુખ છે, જે એની સેવાદળ પાંખ છે એના પ્રમુખ છે અને મોટું નામ માનવામાં આવે છે, જે રાહુલ ગાંધી સાથે નજીકનો ધરોબો ધરાવે છે. આ સંજોગોમાં આ લડાઈ છે લાંબી ચાલવાની છે અથવા તો એની એની અસરો વધારે પડવાની છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજી વાત એ છે કે રાધનપુર બેઠક ઉપર સુકામ નજર છે. તો અત્યારે ભાજપના નેતા શંકર ચૌધરી છે, એનો ઉદય પણ રાધનપુર ઉપરથી થયો હતો અને રાધનપુરની આસપાસની જે મત વિસ્તાર છે એની ઉપર શંકર ચૌધરી હંમેશા સકંજો લઈને બેઠા હોય છે, એની ઉપર પ્રભુત્વ ધરાવતા હોય છે, એ પ્રકારની અત્યારે ત્યાં સ્થિતિ પણ દેખાઈ રહી છે. સાથે સાથે જે પ્રકારની શંકરજી વાઘેલા છે, 1996 ની અંદર જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પેટા ચૂંટણી ત્યાંથી લડ્યા હતા અને જીત્યા પણ હતા, એ સમયે પણ એને ત્યાં કરફ્યુ જેવો માહોલ બનાવ્યો હતો, ત્યાં મારામારી થઈ હતી ને એવી પણ આક્ષેપ થયા હતા કે સરકારી મશીનરીનો ઉપયોગ કરીને તેઓ ચૂંટણી જીત્યા હતા. તો આ તમામ મુદ્દાઓ પરથી રાધનપુર જે છે એ હંમેશા ચર્ચામાં રહ્યું છે. ફરી એકવાર અલ્પેશ ઠાકોરને લીધે પણ રાધનપુર ચર્ચામાં રહ્યું હતું અને ત્યાં રાધનપુરની છીટની અંદર કોણે ઉભા રાખવાનું કોણે ના ઉભા રાખવાનું એ લાસ્ટ ચૂંટણી અંદર એ પણ ચર્ચાઓ થઈ હતી. આમ રાધનપુર હંમેશા ઉત્તર ગુજરાતનું એપિસેન્ટર રહ્યું છે, વિવાદનું કેન્દ્ર પણ રહ્યું છે અને આ જે બે કોમ્યુનિટી છે એની વર્ચસ્વની લડાઈનું કેન્દ્ર પણ રાધનપુર રહ્યું છે. જી બિલકુલ દેવસિંહ, ખાસ કરીને આ કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે કુસ્તીના દાવ ખેલાયા, હાઈકમાન્ડ તો મૂક દર્શક બનીને જોતા જ રહ્યા. સાથે જ વાત કરવામાં આવે, હવે એવું નથી લાગતું કે કોંગ્રેસે આત્મચિંતન કરવું જોઈએ, આત્મવિશ્લેષણ કરવું જોઈએ, શું નોટિસ આપીને આ બધું સારું થઈ જશે? જી કોંગ્રેસની અંદર જે પ્રકારની વાત છે કે નેતાગીરીનો આક્રમક નેતાગીરીનો અભાવ છે સ્પષ્ટ દેખાય છે. અત્યારે રાહુલ ગાંધી એ રાજીનામું આપ્યું ત્યાંથી પછી પણ કોંગ્રેસ છે એના પ્રમુખને આજે 3-4 મહિના સુધી શોધી નથી શકી. એ જ રીતે તમે ભાજપમાં જો તો અમિત શાહ જે છે એ ભલે મંત્રી બન્યા પણ કાર્યકારી અધ્યક્ષ ફટાફટ નિમી દેવામાં આવ્યા અને એની કામગીરીઓ અત્યારે કાર્યકારી અધ્યક્ષની ચાલુ છે. આ સંજોગોમાં કોંગ્રેસ છે અત્યારે કોમામાં આવી ચૂક્યું છે. ગુજરાત કોંગ્રેસની હાલત પણ એવી જ છે. ગુજરાતની અંદર અમિત ચાવડા અને પરેશ ધાનાણી છે. આ પરેશ ધાનાણી અને અમિત ચાવડા છે એ રાજીનામું આપવાની વાતો વર્ષોથી કરી રહ્યા છે, એટલે કે ઘણા સમયથી ચૂંટણી બાદ ઘણા સમયથી કરી રહ્યા છે. તો મતલબ કે તેઓ રાજીનામું આપતા પણ નથી અને કોઈને કામ પણ નથી કરવા દેતા એવા પ્રકારનો માહોલ અત્યારે કોંગ્રેસમાં દેખાઈ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરો એવું કહી રહ્યા છે. આ કોંગ્રેસના કાર્યકરોની વાત આપણે કરી રહ્યા છે, નહીં કે પહેલી વાત. તમામ સંજોગોની અંદર જ્યારે તમારો નેતા જ નબળો હોય તો કાર્યકરોની હાલત શું થાય એ સ્પષ્ટ રીતે અત્યારે દેખાઈ રહ્યું છે. એને લીધે જ મારામારી થઈ રહી છે, એને જ લીધે અત્યારે કોંગ્રેસની અંદર અત્યારે જે પેટા ચૂંટણી આવી રહી છે એમાં કોંગ્રેસને તક છે કે તેઓ પોતાની પેટા ચૂંટણીમાં 2-4 સીટ સુધી જીતી શકે એવા પ્રકારની તકો દેખાઈ રહી છે. આ તકોને એન્કેજ કરવા માટે એને 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 તક સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરવા જોઈએ. એને બદલે નેતાઓ છે એ વારંવાર લડી રહ્યા છે અને પ્રજાની અંદર એક વારંવાર મેસેજ આપી રહ્યા છે કે અમે તો વિખરાયેલા જ છે અને વિખરાયેલા રહીશું. પ્રજાએ વિશ્વાસ કરવાનો છે કે નથી કરવાનો, કે સામેની પાર્ટીમાં જવાનું છે તો એ પ્રજાએ નક્કી કરવાનું છે. આ પ્રકારનો એક ઇન્ડાયરેક્ટલી મેસેજ આપી રહ્યા છે અને એનો ફાયદો છે ભાજપને સ્પષ્ટ રીતે મળી રહ્યો છે, એ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જી જી બિલકુલ દેવસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગઈકાલે પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોની બેઠક મળી. આ બેઠકમાં ઉગ્ર માહોલ જોવા મળ્યો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. લાલજી દેસાઈ અને રઘુ દેસાઈ વચ્ચે બેઠકમાં શાબ્દિક ટપાટપી થઈ હતી.